नमस्कार मित्रों, गुजरात यूनिवर्सिटी लाइब्रेरी एंड इन्फॉर्मेशन साइंस एलुमनाई एसोसिएशन, गुजरात ग्रंथालय सेवा संघ, डिपार्टमेंट ऑफ लाइब्रेरी इन्फॉर्मेशन साइंस, यूनिवर्सिटी लाइब्रेरी अने गुजरात यूनिवर्सिटी द्वारा आज वेब सीरीज नु ऑर्गेनाइज करवामां आव्युं छे ते बदल आप सौनो धन्यवाद अर्पण करूँ छूँ। सौ प्रथम तो आ तबक्के मने जे तक आपी ते बदल आप सौ आयोजकोनो हूँ खूब खूब आभार मानु छूँ। हवे वधु समय न लेता आपणे मूळ आपणा टॉपिक पर आवी जाइए। तो मारो आजनो टॉपिक छे डिझाइनिंग डेटा कलेक्शन टूल्स। આ ટોપિકના આઉટલાઇન મેં અહીંયા લખ્યા છે કે વોટ ઇઝ ડિઝાઇનિંગ ડેટા કલેક્શન ટૂલ્સ, વોટ ઇઝ ક્વેશ્ચનર, પર્પઝ ઓફ ક્વેશ્ચનર, ટાઈપ ઓફ ક્વેશ્ચનર, સ્ટેપ ટુ ડેવલપ ક્વેશ્ચનર એન્ડ ગાઈડલાઇન ફોર ક્વેશ્ચનર એટ ધ એન્ડ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ। તો ચાલો મિત્રો જોઈએ ડિઝાઇનિંગ ડેટા કલેક્શન ટૂલ્સ એની બેઝિક ટર્મિનોલોજી જોઈએ તો ડિઝાઇન એટલે કે પ્રારંભિક સ્કેચ અથવા યોજનાઓ, માહિતી એકત્રિત કરવાની અને માપવાની પ્રક્રિયા એટલે ડેટા કલેક્શન, અને ટૂલ્સ એટલે કે માહિતી એકત્રિત કરવા માટેનું એક ઉપકરણ। મિત્રો આપણે જાણીએ છીએ, અહીંયા વાત કરીએ છીએ આપણે ડેટાની, તો ડેટાના સોર્સિસ કયા છે? તો અહીંયા બે સોર્સિસ છે, એક્સટર્નલ એઝ વેલ એઝ ઇન્ટરનલ। એક્સટર્નલ સોર્સિસની વાત કરીએ તો પ્રાઇમરી ડેટા અને સેકન્ડરી ડેટા। જ્યારે ઇન્ટરનલ સોર્સિસની વાત કરીએ ત્યારે ઇન્ટરનલ ડેટા જે આપણે જે ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરીએ છીએ ત્યાંથી જે મળે તે। તો મિત્રો જ્યારે આપણે રિસર્ચ એરિયામાં કામ કરી રહ્યા હોય અને ડેટા કલેક્શનનું કામ કરવું હોય તો કયા મુદ્દા એવા છે જે ધ્યાનમાં રાખવા જોઈએ, તો એની ચર્ચા કરીએ। તો ઓબ્જેક્ટ એન્ડ સ્કોપ ઓફ ધી સ્ટડી, તમારો હેતુ શું છે અને તમારી સ્ટડીનો સ્કોપ શું છે। સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન એટલે કે તમારે પ્રાઇમરી ડેટા લેવાનો છે કે સેકન્ડરી। ત્યારબાદ ટેકનિક્સ ઓફ ડેટા કલેક્શન, કઈ મેથડથી તમે ડેટા કલેક્ટ કરશો તે, અને ચોથું છે યુનિટ ઓફ કલેક્શન અર્થાત તમારા ઉત્તરદાતા એટલે કે રિસ્પોન્ડન્ટ કેટલા હશે તે। તો ત્યારબાદ આ વિચાર્યા પછી પોતાની જાતને તમારે કેટલાક પ્રશ્નો કરવાના છે, કી ક્વેશ્ચન ટુ આસ્ક યોર સેલ્ફ પ્રાયર ટુ ડેટા કલેક્શન ઇઝ વોટ ઇન્ફોર્મેશન આર યુ ગોઈંગ ટુ કલેક્ટ અર્થાત દેન સેકન્ડ હાઉ આર યુ ગોઈંગ ટુ કલેક્ટ યોર ડેટા અર્થાત તમે એવું કયું ટૂલ પસંદ કરશો જેનાથી ડેટા કલેક્ટ કરશો। તો ઇન્ટરવ્યૂ છે, ફોકસ ગ્રુપ છે, ફોન રેકોર્ડ છે, સર્વે ક્વેશ્ચનર છે, ઓફિશિયલ રેકોર્ડ છે, ફોટોગ્રાફી, ઇમેજ ઓર વિડીયો છે, અથવા કેસ સ્ટડીઝ એન્ડ સ્ટોરીઝ ઓફ ચેન્જ એન્ડ લાસ્ટ ઓબ્ઝર્વેશન। તો આ બધા ટૂલમાંથી તમારે ગમે તે એક ટૂલ પસંદ કરવું પડશે। દેન હાઉ વિલ યુ ડેટા એનાલાઇઝ અર્થાત તમે ડેટા કઈ રીતના એનાલાઇઝ કરશો તે, આ બધા પ્રશ્નો તમારી જાતને પૂછ્યા પછી જ તમારે ડેટા કલેક્શન ઉપર જવું જોઈએ। તો મિત્રો શું તમે જાણો છો કે આપણે ડેટા કલેક્શન માટે સૌથી વધારે વપરાતું ઉપકરણ કયું છે? તો આના માટે આપણે જોઈશું ક્વેશ્ચનર। તો વોટ ઇઝ અ ક્વેશ્ચનર? ધ ક્વેશ્ચનર ઇઝ અ રિસર્ચ ટૂલ કન્સિસ્ટિંગ ઓફ અ સિરીઝ ઓફ ક્વેશ્ચન એન્ડ અધર પ્રોબ્લેમ્સ ફેક્ટ આસ્ક ટુ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઓબટેન સ્ટેટિસ્ટિકલ યુઝફુલ ઇન્ફોર્મેશન અબાઉટ અ ગિવન ટોપિક। ધ ક્વેશ્ચનર ઇઝ ઇન્વેન્ટેડ બાય સ્ટેટિસ્ટિકલ સોસાયટી ઓફ લંડન ઇન 1838 અર્થાત સંશોધનના અભ્યાસના હેતુને અનુરૂપ જરૂરી માહિતી મળવા માટે નમૂનાના પાત્રોને આપવામાં આવતા વ્યવસ્થિત પ્રશ્નોના સ્વરૂપને પ્રશ્નાવલી કહેવામાં આવે છે। તો મિત્રો આપણે જે પ્રશ્નાવલી બનાવીએ છીએ તેનો હેતુ શું છે? તો પ્રશ્નાવલીનો મુખ્ય હેતુ ઇન્ટરવ્યૂ, અભિપ્રાય અને પ્રશ્નાવલીના રૂપમાં આપણે જે વિશાળ સંખ્યામાંથી ઉત્તરદાતાઓ પાસેથી પોસ્ટ, ઈમેલ અથવા ટેલિફોનિક વાતચીત દ્વારા જે ડેટા એકત્રિત કરીએ છીએ તેની એક સરળ રીત છે। ત્યારબાદ તે માહિતી એકત્રીકરણની ગતિ અને ચોકસાઈ વધારવા મદદ કરે છે। માનક ડેટા એકત્રિત કરવા માટેનું તે ખૂબ જ મહત્વપૂર્ણ સાધન અથવા પ્રક્રિયા છે। તો આપણે જાણીએ છીએ કે મિત્રો પ્રશ્નાવલી એ હેલ્પ્સ ટુ સેવ ટાઈમ, મની એન્ડ એનર્જી।
ત્યારબાદ આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન. તો અહીંયા મુખ્ય ત્રણ પ્રકાર છે, અનસ્ટ્રક્ચર્ડ, સ્ટ્રક્ચર અને થર્ડ વન ઇઝ સેમી સ્ટ્રક્ચર. અને પહેલું છે અનસ્ટ્રક્ચર, એમાં ઓપન એન્ડેડ, ત્યારબાદ સ્ટ્રક્ચરમાં ક્લોઝ એન્ડેડ અને સેમી સ્ટ્રક્ચરમાં મિક્સ્ડ. તો ઓપન એન્ડેડમાં જે છે તે કમ્પ્લીટલી અનસ્ટ્રક્ચર્ડ, વર્ડ એસોસિએટ, થીમેટિક એપ્રિસિએશન અર્થાત ટેટ ટેસ્ટ, દેન સેન્ટેન્સ, સ્ટોરી ઓર પિક્ચર. તો આ બધા પ્રકારને આપણે વન બાય વન જોઈશું. પહેલું છે ઓપન એન્ડેડ ઓર અનસ્ટ્રક્ચર્ડ ક્વેશ્ચન, અર્થાત આ એવી પ્રશ્નાવલી છે તેમાં ઉત્તરદાતાને અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા મળે છે. ત્યારબાદ આપણે જો વધુ માહિતી મેળવવી હોય તે માટેનો અવકાશ રહે છે. આ પ્રશ્નાવલી એવી છે કે જેમાં તમે જે પણ ડેટા ફોર્મ કલેક્ટ કરો તેની તમારે ગુણાત્મક માહિતી વિશ્લેષણ કરવાનું રહેશે, અને આ ગુણાત્મક માહિતી મેળવવાની હોવાથી તેનું કોડિંગ કરવું ઘણીવાર મુશ્કેલ બને છે. તો હવે આ ચારે પ્રકાર કમ્પ્લીટલી અનસ્ટ્રક્ચર્ડ ક્વેશ્ચન, એનું ઉદાહરણ જોઈએ તો ભારતમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા તમારો અભિપ્રાય સૂચવો. બીજું છે વર્ડ એસોસિએટ ક્વેશ્ચન, અર્થાત શબ્દો દ્વારા શબ્દો રજૂ કરવામાં આવે છે અને ઉત્તરદાતા તેના સંદર્ભમાં રજૂઆત કરે છે. ત્રીજું છે થીમેટિક એપ્રિસેપ્શન ટેસ્ટ, અર્થાત ઉત્તરદાતાને ચિત્ર પરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. ચોથું છે સેન્ટેન્સ, સ્ટોરી ઓર પિક્ચર કમ્પ્લીશન, એટલે કે કોઈ સેન્ટેન્સ આપવામાં આવે, નાના મુદ્દાઓ આપવામાં આવે અને એના ઉપરથી ઉત્તરદાતાને આખી સ્ટોરી પૂર્ણ કરવાની કહેવામાં આવે. ત્યારબાદ બીજો પ્રકાર છે ક્લોઝ એન્ડેડ અથવા ફિક્સ આન્સર્ડ ક્વેશ્ચન. આનામાં આ ક્વેશ્ચનની અંદર એવી હોય છે કે જેમાં ઉત્તરદાતાને પોતાના સ્વતંત્ર વિચારો રજૂ કરવાની કોઈ હોતી નથી. તો આમાં કોઈ પણ માળખું, પ્રશ્નાવલીનું માળખું ફિક્સ જ હોય છે અને તમે જે પ્રશ્ન બનાવ્યા હોય તેની મર્યાદામાં રહીને જ ઉત્તરદાતાએ જવાબ આપવાના રહે છે. તો પહેલું છે વિશિષ્ટ પ્રશ્નો, આપમાં એવા પ્રશ્નો ઉત્તરદાતાને પૂછવામાં આવે જેનો જવાબ હા અથવા નામાં જ મળે છે. ઉદાહરણ તરીકે આર યુ ફિલિંગ કોલ્ડ, તો યસ અથવા નો. આની મોટી એક ખામી એ છે કે તેમાં કેટલાક અસ્પષ્ટ પ્રશ્નોનું વિશ્લેષણ કરી શકાતું નથી, એટલે કે હા અને ના સિવાયના વચ્ચેના જવાબો માટે કોઈ અવકાશ નથી. બીજું છે મલ્ટીપલ ચોઈસ, એટલે કે બહુ વિકલ્પ પ્રશ્નો. અહીંયા એક ઉદાહરણ છે મીન, મીડિયન એન્ડ મોડ આર, તો મેઝર ઓફ ડિવિએશન, વેઝ ઓફ સેમ્પલિંગ, તો એના ચાર પ્રકાર છે. આમાંથી કોઈ એક પ્રશ્ન ઉત્તરદાતા ટીક કરી શકે છે. ત્યારબાદ છે લિકર્ટ સ્કેલ, તો લિકર્ટ સ્કેલ એ 5 અથવા 7 પોઈન્ટનો એક સ્કેલ છે. આમાં કોઈ વિધાન સાથે ઉત્તરદાતા કેટલા સંમત છે અથવા અસંમત છે તે દર્શાવવા માટે ઉપયોગ તેનો કરી શકાય છે, જેને વલણ માપદંડ પણ કહેવામાં આવે છે. તેનું ઉદાહરણ જોઈએ તો આ પ્રકારની પ્રશ્નાવલી રચો તો એ લિકર્ટ સ્કેલ છે. ત્યારબાદ છે ક્લોઝ એન્ડેડ ઓર મેટ્રિક્સ, તો મેટ્રિક્સ એ પ્રશ્ન પંક્તિઓ અને કોલમના ગ્રીડમાં પ્રદર્શિત બહુવિધ પસંદગીના પ્રશ્નોનું જૂથ છે. પંક્તિઓ જવાબને પ્રસ્તુત કરે છે અને કોલમ્સ પૂર્વ નિર્ધારિત જવાબ પસંદગીઓનો સમૂહ પ્રદાન કરે છે જે દરેક પ્રશ્નને લાગુ પડે છે. ઘણીવાર જવાબ એક જ ધોરણમાં આપવામાં આવે છે, તો એનું ઉદાહરણ આ રીતનું છે. ત્યારબાદનો પ્રકાર છે કન્ટેજન્સી, એટલે કે આકસ્મિક પ્રશ્નો. અહીંયા એવા પ્રશ્નો પૂછવામાં આવે છે કે જે ઉત્તરદાતાને ઘણીવાર લાગુ પડે અથવા લાગુ પડતા નથી. ઉદાહરણ તરીકે પુરુષોને પૂછું કે તેઓ ક્યારે ગર્ભવતી છે કે નહીં. હવે મિત્રો, સ્ટેપ્સ એન્ડ ક્વેશ્ચન, એટલે કે આપણે પ્રશ્નાવલી બનાવવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો પહેલું છે હેતુ અને સ્પષ્ટતા. આપણે જ્યારે પ્રશ્નાવલી બનાવતા હોઈએ ત્યારે આપણા હેતુઓ સ્પષ્ટ હોવા જોઈએ. ઉદાહરણ તરીકે તલવારથી સબ્જી સમારવું અને ચાકુથી ખેતર ખેડવા જેવા કામ ન થાય, અર્થાત આપણી પ્રશ્નાવલી એવી હોવી જોઈએ કે જે આપણા ઉદ્દેશોને સ્પષ્ટ કરતા હોય. ત્યારબાદ હવે બીજું, એમાં સંશોધન સાહિત્યનો અભ્યાસ કરવાનો રહે છે કે આપણા હેતુઓ જે છે તેને અનુરૂપ આપણે ક્વેશ્ચનર કઈ રીતના બનાવી શકીએ.
ત્યારબાદ એમાં માહિતી મેળવવાની પાત્રો અંગે પણ આપણે વિચારણા કરી લેવી જોઈએ. બીજું સ્ટેપ છે સાહિત્યિક અભ્યાસ, એટલે કે આપણે લિટરેચર રિવ્યૂ કરવાનું છે, પ્રશ્નાવલી કેમ રચાય તે અંગે અને સારી પ્રશ્નાવલીઓ ક્યાંથી મળી રહેશે તે અંગેનો આપણે લિટરેચર સ્ટડી કરવાનો છે. ત્રીજું છે કલમોના પ્રકારનો અભ્યાસ, એટલે કે આપણે કઈ પ્રકારની કલમો બનાવવાની છે, મુક્ત જવાબી, સીધા કે આડકતરા પ્રશ્નો, પ્રશ્ન કે વિધાન સ્વરૂપ કલમો. તો આ દરેકને જોઈને તમારે નક્કી કરવું પડે કે કયા પ્રકારની આપણે કલમો બનાવીશું. હવે છે કલમોની રચના કરવી. તો મિત્રો, જ્યારે આપણે પ્રશ્નાવલી બનાવતા હોય ત્યારે આપણે પ્રશ્નનો ઉદ્દેશ પૂર્ણ હોવો જોઈએ અને આપણા હેતુઓને અનુરૂપ કલમોની રચના કરવી જોઈએ, જેમાં તમે જે પ્રશ્ન બનાવો તેમાં કોઈ ક્લુ અથવા સંકેતો ન મૂકવા જોઈએ. બીજું છે પ્રશ્નો સરળથી જટિલ સુધીના ક્રમમાં રજૂ કરવામાં, શક્ય હોય ત્યાં સુધી તળપદી ભાષાનો ઉપયોગ ટાળવો. ત્રીજું છે ડબલ નેગેટિવ પ્રશ્નો ટાળવા, અર્થાત ઘણીવાર ઘણા લોકોને એવું હોય છે કે એક જ પ્રશ્નમાં બે વાર નો અથવા નકારાત્મક શબ્દો મૂકે છે, તો આવા પ્રશ્નોથી દૂર રહેવું. ચોથું છે એક જ પ્રશ્નમાં બે પ્રશ્નો ન મૂકવા. આપણે અગાઉ વિડીયોમાં જોયું કે યક્ષે ધર્મરાજને એક જ પ્રશ્નમાં 4 થી 5 શબ્દો વર્ણવીને પ્રશ્ન મૂક્યો, તો આવી રીતના પ્રશ્નો ન મૂકવા જેથી ઉત્તરદાતા કન્ફ્યુઝનમાં થાય. ત્યારબાદ એક જ પ્રશ્નના બે જવાબો મળે તે રીતે પણ પ્રશ્નોનું બંધારણ ન કરવું. બધે ત્યાં સુધી સાચા ઉત્તર મળે તે રીતના આપણા પ્રશ્નની અથવા કલમની રચના કરવી જોઈએ. ત્યારબાદ વ્યાપ વિશ્વના તમામ પાત્રોને લાગુ પડે તે રીતે તેની રચના કરવી, એટલે કે આપણા નમૂનાના પાત્રો જે છે તે દરેકે દરેક આપણા પ્રશ્નાવલીને ન્યાય આપે તે રીતના રજૂઆત કરવી જોઈએ. જવાબ માટે પૂરતા વિકલ્પો અને જગ્યા આપવી જોઈએ. પછી છે પ્રશ્નોનું બંધારણ એવી રીતે કરવું કે જેનું આપણે પૃથ્થકરણ સહેલાઈથી કરી શકીએ. ત્યારબાદ ઘણીવાર આપણે મિત્રો પ્રશ્નાવલી બનાવતા હોય ત્યારે અંતે એવું લખતા હોય કે જવાબ આપો, પણ આપણી ભાષા અહીંયા વિવેકપૂર્ણ વાપરવાની છે. અહીં આપણે આપો નહીં પણ આપશો, દર્શાવો નહીં પણ દર્શાવશો, એવા શબ્દ પ્રયોગોનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ છે ખાસ શબ્દો, જે આપણને લાગે કે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તો તેને નીચે હાઇલાઇટ કરવું અથવા લીટી દોરવી. ત્યારબાદ છે પાત્રો પાસે જે અંગે માહિતી હોય અથવા તેઓ અભિપ્રાય આપી શકે તેવી જ કલમોની રચના કરવી જોઈએ. અહીંયા મારે મિત્રો એક ઉદાહરણ આપવું જોઈએ કે પરેશ રાવલનું એક કોમેડી સીન છે જેમાં પરેશ રાવલ એના જે જોની લીવર છે એનો દીકરો છે એની વહુને પ્રશ્ન કરે છે, ત્યારે એ દરેક પ્રશ્નોમાં અપ્પા જપ્પા ડપ્પા એમ જ આન્સર આપે છે. તો અહીંયા સામે આપણું જે પાત્ર છે કઈ રીતનું છે તે જોઈને પણ આપણે પ્રશ્નો અથવા એની કલમોની રચના કરવી જોઈએ. ત્યારબાદ પ્રશ્નાવલી જે રચીએ તો એમાં મૂળ છે આપણો પ્રાસ્તાવિક પત્ર. તો પ્રાસ્તાવિક પત્રની રચના કઈ રીતના કરવી, તો પહેલું છે ટાઇટલ. તો ટાઇટલ અહીંયા ખૂબ જ સ્પષ્ટ અને ચોક્કસ હોવું જોઈએ જે આપણા સંશોધકના હેતુઓને ઓળખવામાં મદદ કરે છે. બીજું છે જનરલ ઇન્ટ્રોડક્શન, અર્થાત તમે જ્યારે ફ્રન્ટ પેજ બનાવો તો પ્રાસ્તાવિક પત્રમાં ટાઇટલની બાદ જનરલ ઇન્ટ્રોડક્શન આપવાનું, એમાં આપણા અભ્યાસના હેતુઓ જણાવવાના, જેથી જે જવાબ આપે છે તેને માહિતીની ગુપ્તતાની ખાતરી આપવાની, અને આ ગુપ્તતાની ખાતરી આપીએ તો જ તેઓ નિર્ભય બનીને પ્રામાણિકપણે જવાબો આપી શકશે. ત્યારબાદ છે સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન, એટલે કે પ્રશ્નાવલી આપણે જે રચી છે એ પ્રશ્નાવલીના જવાબ કઈ રીતના આપવા અને તેમાં કઈ રીતના આગળ વધવું તે અંગે સંક્ષિપ્તમાં માહિતી આપવી જોઈએ. હવે મિત્રો આપણે ક્વેશ્ચનર છે એની આઇટમ્સ એટલે કે એની કલમો એનો મુખ્ય ભાગ છે, તેથી જે પ્રાસ્તાવિક પત્ર છે તે અને ક્વેશ્ચનર આઇટમ એટલે કે જે કલમોવાળો ભાગ છે તે બંનેને અલગ રાખવા જોઈએ. વધારાની માહિતી એટલે કે સંશોધનકર્તા અથવા સંચાલકની સંપૂર્ણ માહિતી એ આપવાની, તે કઈ સંસ્થામાંથી બિલોંગ કરે છે અને શું કરે છે તે સંપૂર્ણ માહિતી, અને જો તેને ઈચ્છા હોય તો તે ઉત્તરદાતાને વચન પણ આપી શકે છે કે જ્યારે તેનો અંતિમ અહેવાલ રજૂ થશે તો સારાંશની નકલ વિનંતી પર એમને મોકલી આપવામાં આવશે. અને છેલ્લે થેન્ક યુ.
કોઈ પણ વ્યક્તિ પાસે જ્યારે આપણે માહિતી મેળવીએ છીએ અને સાચી માહિતી મળે છે તો એને એટ ધ એન્ડ થેન્ક યુ નોટ મૂકવી જોઈએ. તો આ વાત થઈ પ્રાસ્તાવિક પત્રની રચના અંગેનું. હવે છે પ્રશ્નાવલી, એટલે કે આપણે જે મેઇન પ્રશ્નાવલી છે તેનું માળખું અને એનું પ્રાથમિક સ્વરૂપ કેવું હશે. તો એમાં વન બાય વન પોઈન્ટ લખી લેવા જોઈએ કે પ્રશ્નાવલીનું શીર્ષક, ત્યારબાદ સંશોધક, માર્ગદર્શક અને તેની સંસ્થાના નામો, એટલે કઈ સંસ્થામાંથી તે બિલોંગ કરે છે, તેમની ડિગ્રી લખવી હોય તો લખી શકાય, પ્રાસ્તાવિક પત્ર, અને ચોથું છે માહિતીદાતા અંગેની સામાન્ય માહિતી, એટલે કે જે ઉત્તરદાતા આપણને માહિતી આપશે તેમાં જનરલ માહિતી કે તેમનું નામ, સંસ્થાનું નામ, તેમની ઉંમર અથવા એકેડેમિક એક્સપિરિયન્સ, પ્રોફેશનલ એક્સપિરિયન્સ, આ બધી વાતો છે તે જનરલ ઇન્ફોર્મેશનમાં આવી જાય. પછીનો મુદ્દો છે કે અભ્યાસના હેતુ અનુસાર વિવિધ વિભાગો અનુસાર પ્રશ્નો અથવા કલમો, એ આપણે જે પ્રશ્નો રચ્યા છે તે દરેક વિભાગ અનુસાર મૂકવા જોઈએ. પ્રત્યેક પ્રશ્નના અનુરૂપ જગ્યા, જો આપણો પ્રશ્ન પેરેગ્રાફ સ્વરૂપનો હોય તો તેમાં કેટલીક જગ્યા મૂકવી જોઈએ, અને બે પ્રશ્ન વચ્ચે એમાં અનુરૂપ જગ્યા રાખવી જોઈએ જેથી દરેક પ્રશ્ન મિક્સ મેચ ન થઈ જાય. ત્યારબાદ છે તજજ્ઞીય અભિપ્રાય મેળવવા અને દ્વિતીય સ્વરૂપની પ્રશ્નાવલીની રચના. ઘણીવાર મિત્રો આપણા ઘણા ભૂલ કરતા હોય છે કે પ્રશ્નાવલી બનાવી અને સીધે સીધી ઉત્તરદાતાને મોકલી આપે છે, પણ અહીંયા આપણે આવું ન કરવું જોઈએ. આપણે આપણા ફિલ્ડમાં જે એક્સપર્ટ હોય તેમની સલાહ લઈ અને તેમના ઓપિનિયન મેળવવા જોઈએ. તો શા માટે સલાહ લેવી જોઈએ? તો આપણે જે પ્રશ્નો રચ્યા છે તેની ભાષા સરળ છે કે નહીં, વિકલ્પો મૂક્યા છે તે પૂરતા છે કે કેમ, માહિતી આપનાર પ્રશ્નને સમજી શકશે કે કેમ, બિનજરૂરી કે અપ્રસ્તુત પ્રશ્નો અહીંયા મુકાઈ ગયા કે નથી મુકાઈ ગયા તે જાણવાનું છે, ઉમેરવાના થતા કે ખૂટતા પ્રશ્નો અંગેની માહિતી મળી રહે, અભ્યાસના હેતુને અનુરૂપ પ્રશ્નાવલીના વિભાગો છે કે કેમ, આ બધી માહિતી આપણને મળે તે માટે આપણે એક્સપર્ટ ઓપિનિયન મેળવવા ખૂબ જરૂરી છે, અને એક્સપર્ટ ઓપિનિયન મેળવ્યા બાદ આપણે એમાં સુધારા વધારા કરી અને દ્વિતીય સ્વરૂપની પ્રશ્નાવલીની રચના કરવી જોઈએ. ત્યારબાદનો સ્ટેપ છે સ્ટેપ નંબર 8, પૂર્વેક્ષણ કરવું અને અંતિમ સ્વરૂપની રચના કરવી. તો મિત્રો આપણે જે દ્વિતીય સ્વરૂપની પ્રશ્નાવલીની રચના કરી છે તેનું પાયલોટ ટેસ્ટિંગ કરવું, અને પાયલોટ ટેસ્ટિંગને આધારે આપણી અંતિમ સ્વરૂપની પ્રશ્નાવલી છે તે બને. તો પૂર્વેક્ષણ કરવાથી શું થઈ શકશે કે અધૂરા પ્રશ્નો છે પૂર્ણ થઈ શકે, જરૂરી હોય ત્યાં ખૂટતા પ્રશ્નો ઉમેરી શકાય, બિનજરૂરી પ્રશ્નો હોય એને દૂર કરી શકાય. ત્યારબાદ જે પ્રશ્નોના જવાબ આપણને મળ્યા છે તેનાથી આપણે પાત્ર ઉત્તરદાતા જે છે તેના મન જાણી શકીએ છીએ, અને આપણે જે પ્રશ્નો પૂછ્યા છે તેઓ કઈ રીતનું અર્થઘટન કરે છે તેના પરથી તેની ભાષા રચનામાં પણ સુધારા કરી શકાય, અને છેલ્લે બહુવિકલ્પ જે પ્રશ્નો આપણે રચીએ છીએ તેનો યોગ્ય ક્રમ આપણને ખબર પડે છે કે કયો પ્રશ્ન પહેલો રાખવો અને કયો પ્રશ્ન પછી રાખવો. ત્યારબાદનું સ્ટેપ છે વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતાનું નિર્ધારણ, એટલે કે આપણે જે પ્રશ્નાવલી રચી છે અને એનું પાયલોટ ટેસ્ટિંગ કર્યું છે ત્યારબાદ તે વિશ્વસનીય છે કે કેમ, તે વેલિડ છે કે કેમ તે નક્કી કરવું જોઈએ. તો આ કઈ રીતના નક્કી થશે? તો રિલાયબિલિટી ટેસ્ટ કરવા માટે આ બધી છે ને આંકડાકીય ગણતરી કરવાવાળી જે વિશ્વસનીયતાને છે, તો આ બધી સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન છે. તો આપણે જે પ્રશ્નાવલી છે તેને કોડિંગ કરી અને એ મુખ્યત્વે જે ઉપયોગમાં લેવાય છે તે ટેસ્ટ, રિટેસ્ટ રિલાયબિલિટી અને ઇન્ટરનલ કન્સિસ્ટન્સી, આના આધારે આપણે વિશ્વસનીયતા નક્કી કરીએ છીએ. ત્યારબાદ તેની વેલિડિટી ડિફાઇન કરવી પડે. તો વેલિડિટી માટે કન્ટેન્ટ વેલિડિટી, એટલે કે તમે જે પ્રશ્નોની રચના કરી છે તો એ પ્રશ્નોનો વિષયવસ્તુ કઈ રીતનું છે, તેમાં યોગ્ય ધોરણધોરણો કર્યા છે કે કેમ, એમાં કોઈ ભેદપરક મૂલ્ય છે કે કેમ, તે અહીંયા નક્કી કરવાય છે. તો વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતાનું નિર્ધારણ પણ કરવું જોઈએ. ત્યારબાદ પાત્રો સાથે સાયુજ્ય, અર્થાત તમે જે ઉત્તરદાતાને પ્રશ્નાવલી મોકલવા માંગો છો તેનો સહકાર મેળવવો ખૂબ જરૂરી છે. તો સૌ પ્રથમ એને સહકાર માટે વિનંતી કરીશું, તેની સાથે ટેલિફોનિક ચર્ચા અને મુલાકાત માટે સમય માંગીશું, અને તે સમય મળે ત્યારબાદ જ આપણે તેમને યોગ્ય કોન્ટેક્ટ કરીને પ્રશ્નાવલી ભરાવીશું.
અને હવે પ્રશ્નાવલી ભરાવી દીધી પછી તે પરત આવે તે માટે શું કરવું જોઈએ? તો આપણે જ્યારે જો ટપાલથી પ્રશ્નાવલી મોકલતા હોય તો ટિકિટવાળું કવર એની સાથે જોડવું જોઈએ, અને જો ઈમેલ કરતા હોઈએ તો એને એક બે વાર રિમાઇન્ડર કરીને આપણા પ્રશ્નાવલી ભરાઈને પરત આવે તે માટે આપણે રિક્વેસ્ટ કરવી જોઈએ. તો એટ ધ એન્ડ જો આપણી પ્રશ્નાવલી યોગ્ય રીતે ઘડાઈ ગઈ છે તો આપણી પ્રશ્નાવલીનું સ્વરૂપ કઈ રીતનું હશે? તો આપણા જે બધા જ ક્વેશ્ચન છે એ પ્રશ્નો હાઉ, વાય, વેન, વોટ, વેર અને હુ આ દરેક પ્રશ્નોનો યોગ્ય આન્સર આપી શકે તેવી આપણી પ્રશ્નાવલી બની છે તો જ તે યોગ્ય અને યથાર્થ છે. અંતે પ્રશ્નાવલી સંરચના અંગે જો આપણે કેટલીક માર્ગદર્શક સૂચનાઓ આપીએ તો આપણે જે પ્રશ્નાવલી રચી છે તે કોઈ મહત્વપૂર્ણ વિષય સાથે સંબંધિત હોવી જોઈએ. જો તેનું મહત્વ હોય તો તેનું મહત્વ આપણે પ્રશ્નાવલી પર અથવા તેના પ્રાસ્તાવિક પત્ર પર કાળજીપૂર્વક જણાવવું જોઈએ. તે ફક્ત માહિતી એકત્રીકરણ કરે છે જે આપણને પુસ્તકો, અહેવાલો અને રેકોર્ડ જેવા સંસાધનોમાંથી મેળવી શકાતી નથી. આપણી પ્રશ્નાવલી બને ત્યાં સુધી શક્ય એટલી સંક્ષિપ્તમાં અને આવશ્યક ડેટા મેળવવા માટે જ આપણે લંબાઈ વધારવી જોઈએ. દેખાવમાં આકર્ષક, યોગ્ય માળખામાં, સ્પષ્ટ રીતે વંચાય તેવા અક્ષરો અને પ્રિન્ટેડમાં હોવી જોઈએ. તેમાં દિશા નિર્દેશો સ્પષ્ટ અને સંપૂર્ણ મહત્વપૂર્ણ શરતો પણ સ્પષ્ટ રીતે વર્ણન કરેલી હોવી જોઈએ. અંતે આપણે જે વાત કરી તે આપણી પ્રશ્નાવલી બની ગઈ છે તો સર્વે કઈ રીતના કરી શકીએ? તો બાય ટેલિફોન, બાય ઈમેલ અથવા બંનેનો મિક્સ મોડ, અથવા ઓનલાઈન અથવા ફેસ ટુ ફેસ આપણે સર્વે કરી શકીએ. તો મિત્રો, એટ ધ એન્ડ આપણું સર્વે કન્ટેન્ટ અને આપણા રિસર્ચ ઓબ્જેક્ટિવ જેટલા ફ્રૂટફુલ હશે તેટલી જ આપણી ક્વેશ્ચનર સારી બનશે. એના ફાયદા અને ગેરફાયદાની વાત કરીએ તો ઇટ ઇઝ વેરી ઇકોનોમિકલ, ઇટ્સ અ ટાઈમ સેવિંગ પ્રોસેસ, ઇટ કવર્સ ધ રિસર્ચ ઇન વાઇડ એરિયા, ઇટ્સ અ વેરી સુટેબલ ફોર સ્પેશિયલ ટાઈપ ઓફ રિસ્પોન્સીસ, ઇટ ઇઝ મોસ્ટ રિલાયબલ ઇન સ્પેશિયલ કેસીસ. તો એની એટલે ફાયદા છે. એના ડિમેરિટ્સ જોઈએ તો થ્રુ ધીસ વી ગેટ ઓનલી લિમિટેડ રિસ્પોન્સ, લેક ઓફ પર્સનલ કોન્ટેક્ટ, ગ્રેટર પોસિબિલિટી ઓફ રોંગ આન્સર, ચાન્સીસ ઓફ રિસીવિંગ ઇનકમ્પ્લીટ રિસ્પોન્સ આર મોર દેન સમટાઈમ્સ આન્સર્સ મે બી ઇલેજિબલ, ઇટ મે બી યુઝલેસ ઇન મેની પ્રોબ્લેમ્સ. તો આ એના ગેરફાયદા છે.